गुड मॉर्निंग। आज आप धोरण आठ नो यूनिट टू LMBB लर्न मोर बी ब्राइटर करीशू। वधारे भणो, वधारे तेजस्वी बनो। अहीं एक्टिविटी एक नी अंदर लिसन रिसाइट एंड एन्जॉय द पोएम आपेल छे। तो आपणे आ पोएम ने वाँचता जईशुं, एक्सप्लेन करता जईशुं अने नवा वर्ड ने नीचे अंडरलाइन करता जईशुं। तो फर्स्ट, व्हेनेवर आई सी अदर्स टॉलर देन मी आई फील दैट आई एम स्मॉल एंड आई विश आई वेर टॉल। व्हेनेवर आई सी એટલે જ્યારે પણ હું જોઉં, શું તો કે અધર્સ ટોલર ધેન મી, મારા કરતાં કોઈ મારા કરતાં ઊંચા લોકોને હું જોઉં છું, આઈ ફીલ મને લાગે છે કે આઈ એમ સ્મોલ હું નાનો છું, એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ અને હું ઈચ્છું છું કે હું પણ લાંબો હોઉં. વેનેવર આઈ સી સમવન ઓવરટેક મી આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર। વેનેવર આઈ સી, જ્યારે હું જોઉં છું સમવન ઓવરટેક્સ મી, ઓવરટેક્સ તમને બધાને ખબર છે કે આગળ નીકળવું, કોઈક મારા કરતાં આગળ નીકળે છે, આગળ નીકળતા જોઉં છું, જ્યારે જ્યારે કોઈકને હું મારા કરતાં આગળ નીકળતા જોઉં છું, આઈ વિશ ત્યારે હું ઈચ્છું છું કે માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર, માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર, ટુ કેરી મી ફાસ્ટર એટલે મને ઝડપથી લઈ જવા, મારા પગ પણ વધુ લાંબા હોય એવું હું ઈચ્છું છું। વેનેવર આઈ હિયર ઓ યોર ફ્રેન્ડ ઇઝ અ સચ અ ડિયર, જ્યારે હું એવું સાંભળું છું કે અરે તારો ફ્રેન્ડ તો કેટલો વાલો છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય ત્યારે મને એમ થાય છે, મને એવું પૂછવાનું મન થાય છે શા માટે, એન્ડ ઇટ મેક્સ મી ક્રાય અને મને ત્યારે રડવા જેવું લાગે છે, રડવું આવે છે। ધેન કમ્સ માય મધર, અને પછી મારી મમ્મી આવે છે, હું સેઝ જે કહે છે ડોન્ટ બોધર મીન્સ ચિંતા ના કર, આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું વાલા, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ શબ્દ સાંભળીને હું ખુશ થાઉં છું। તો આ આખી પોઈમમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ હું મારા કરતાં કોઈ લાંબા લોકો કે ઊંચા લોકોને જો, ત્યારે મને એવું લાગે છે કે હું નાનો છું અને હું ઈચ્છું છું કે હું પણ લાંબો હોય, જ્યારે પણ કોઈને હું મારા કરતાં આગળ નીકળતા જોઉં છું ત્યારે હું ઈચ્છું કે મને પણ કોઈ આગળ લઈ જવા માટે, ઝડપથી લઈ જવા માટે મારા પગ પણ લાંબા હોય, અને જ્યારે હું એવું સાંભળું કે તારો ફ્રેન્ડ તો બહુ સારો છે, બહુ વાલો છે, ત્યારે મને એવું પૂછવાનું મન થઈ જાય છે કે શા માટે, અને મને રડવું આવે છે। તેન કમ્સ, અને પછી મારી મમ્મી આવે છે જે એમ કહે છે કે ચિંતા ના કર, હું તને ચાહું છું વાલા, આ શબ્દ સાંભળી અને હું ખુશ થઈ જાઉં છું। એક્ટિવિટી ટુની અંદર અહીંયા એક પિક્ચર આપેલું છે, એનું નીચે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે, તો એક્ટિવિટી ટુ જોઈશું। સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, તો ઇન્ફોર્મેશન એટલે માહિતી, સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, સ્ટડી એટલે અભ્યાસ કરો। તો આગળ જોઈએ, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, બુર્જ ખલીફા આ દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે, ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી, ઇન દુબઈ, તે દુબઈમાં ગગનચુંબી ઇમારત છે, ઇટ હેઝ 163 ફ્લોર્સ, તેને 163 માળ છે, ઇટ્સ હાઇટ એટલે તેની ઊંચાઈ ઇન 827.8 મીટર્સ એન્ડ 2722 ફીટ્સ, અને તેની ઊંચાઈ 827.8 મીટર અને 2722 ફૂટ છે, ઇટ ઇઝ ધ ટોલેસ્ટ, ઇટ ઇઝ ધ
ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેનમેડ સ્ટ્રક્ચર. મેનમેડ સ્ટ્રક્ચર, માનવ સર્જિત સ્ટ્રક્ચર એટલે રચના બાંધકામ. ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું આ માનવ સર્જિત બાંધકામ છે. ઇટ્સ બેઝ 3 લેખ, ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ છે. તો તેનો જે પાયો છે એ 3,33,100 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. ઇટ ઇઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન અને તેને સૌથી લાંબામાં લાંબી પાણી પૂરું પાડતી લાયન છે. ઇટ હેઝ લોંગેસ્ટ લિફ્ટ, ઇટ ઇઝ લોંગેસ્ટ લિફ્ટ અને તેને સૌથી લાંબામાં લાંબી લિફ્ટ પણ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. તેની કિંમત, બાંધકામની કિંમત $1.5 અબજ હતી. બિલિયન એટલે અબજ અને અમેરિકન ડોલર $ હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ અને આ સૌથી મોંઘી ઇમારત છે. અહીંયા એક નીચે આપેલા છે, સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ ઓન ધ બેઝિસ ઓફ અબોવ ટેક્સ. તો ઉપરના વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરવાનું છે અને તેના આપેલા કૌંસમાં સાચા માટે ટી અને ખોટા માટે એ ફૂંકવાનું છે. તે તમારી જાતે એક્સરસાઇઝ કરવાની છે. ત્યાર પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝન જોયું હોય તો એના આધારે અહીંયા હું એક એક્સરસાઇઝ કરાવીશ, બાકીની બે એક્સરસાઇઝ તમારી જાતે કરવાની છે. અહીંયા 3 બોક્સ આપેલા છે, 1, 2 અને 3. તો સૌથી નાનું 2 નંબરનું છે એટલે સ્મોલ છે, 3 નંબરનું મીડિયમ છે અને 1 નંબરનું સૌથી મોટું છે. અને અહીંયા આપેલું છે સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. સેકન્ડ બોક્સ ઇઝ શું આવશે? સ્મોલ આવશે. સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. થર્ડ બોક્સ ઇઝ તેન આપ્યું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી, તો ઈ આરવાળો શબ્દ, તો કે સ્મોલર તેન. સેકન્ડ થર્ડ બોક્સ ઇઝ સ્મોલર તેન ફર્સ્ટ બોક્સ એન્ડ સેકન્ડ બોક્સ ઇઝ સૌથી નાનું છે એટલે સ્મોલેસ્ટ વાળું અને આગળ તો આપી દીધો છે. ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. આ જ રીતે એક્સરસાઇઝ 2 અને 3 તમારી રીતે ટેક્સ્ટબુકમાં કરવી.